દહેગામ તાલુકાના અમરાબાઈના મુવાડા ગામે ચૂંટણી વખતે 2 લાખ જેટલા લીલા બાવળના વૃક્ષો કાપીને વેચી માર્યા. કાપેલા થડિયા નજરે પડે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાબાઈના મુવાડા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ જ ગામમાં કોઈ પ્રકારની પરવાનગી લીધા વગર બિના અધિકૃત રીતે અંદાજિત 25 જેટલા લીલા બાવરો કાપીને વેચી માર્યા. તેમાં ભૂતેશ્વરીના ઠાકોરવાસમાં પાછળના ભાગે તળાવ પાસે 25 નંગ જેટલા અને અમરાબાઈના મુવાડા ગામમાંથી લીલા બાવરો વેચી મારતા ગામના કેટલાક જાગૃત નાગરિકોએ વિરોધ કરતા અમરાબાઈના મુવાડા ગામે ફરજ બજાવતા તલાટીને જાણ કરવા જતા તલાટી ભીનું સંકેલતા હોય તેવી માહિતી સાંપડી છે. નીતિ નિયમોને નેવે મૂકીને બિનઅધિકૃત રીતે બાવરો વેચી માર્યા. અંદાજિત 2 લાખ જેટલા લીલા વૃક્ષોનું નિકંદન થયેલું તેના થડ પરથી દેખાઈ આવે છે. કારણ કે બાવરના નીચેથી કાપીને તેના ઢૂંઢા આ વિડીયોમાં દેખાઈ રહે છે અને અમુક તો લીલા બાવરો કાલે જ કાપેલા દેખાયા હતા. કારણ કે લીલા બાવરની પાલી પણ હજી એ લીલી દેખાઈ રહી છે. તો ગ્રામજનોના કહેવા મુજબ સરકાર નીતિ નિયમોનું ઉલ્લંઘન કરતા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ થવા પામી છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તલાટી કોઈની વાત માનવા તૈયાર ન હતા. કેટલાક ગ્રામજનો જણાવી રહ્યા છે કે તેથી ગ્રામજનોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે અને કલેક્ટરશ્રીની પરવાનગી સિવાય એક લીલું ઝાડ પણ કાપી ન શકાય. તલાટી આ બાબત જાણતો હોવા છતાં ભીનું સંકેલાયું છે અને સંપૂર્ણ માહિતી હોવા છતાં અંદાજિત 2 લાખના લીલા વૃક્ષોનું બિનઅધિકૃત રીતે વેચાણ કરી નાખતા ભારે વિવાદ ઊભો થવા પામ્યો છે. તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને કલેક્ટર તેમજ મંત્રી ઘટતી કાર્યવાહી કરવા ગ્રામજનોની રજૂઆત થવા પામી છે. આ બાબતે તલાટીને અમારા પ્રતિનિધિ રૂબરૂ મળતા હું કંઈ જાણતો નથી તેવો લૂલો બચાવ કરતા જોવા મળ્યો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.